जय श्री कृष्ण बाळको, धोरण त्रण, विषय गुजराती, एमा सातमो पाठ एक छलांगे दरियो कूदो। तो एमा पहलू जोईए प्रश्न नंबर एक। नीचेना प्रश्नोना एक एक वाक्य में उत्तर लखो। एमा पहलू हनुमानना माता पिताना नाम लखो। तो हनुमाननी मातानुं नाम शुं छे? अंजनी। अने एना पितानुं नाम केसरी। जवाब हनुमाननी मातानुं नाम अंजनी अने एना पितानुं नाम केसरी हतुं। हवे बीजू माताए हनुमानने जंगलमांथी शुं लई आवा कह्युं? तो माता छे એ હનુમાનને જંગલમાંથી થોડાક પાકા ફળ લેવા મોકલે છે ને, કે જેથી છે એ ફળ લેવા જાય તો માતા છે એ રસોઈ કરી શકે। જવાબ માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું। ત્રીજું હનુમાન શું પકડે તો તેમનાથી મોટું થવાય? તો આપણે જોયું ને કે હનુમાન છે એમના જમણા હાથનો છે એ અંગૂઠો પકડે તો મોટા થાય અને ટચલી આંગળી પકડે તો નાના થાય। જવાબ હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય। ચોથું હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય? તો જવાબ હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય। હવે પાંચમો પ્રશ્ન, સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે? તો કોને આવે? તો કે હનુમાનને। સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે। છઠ્ઠો હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? જવાબ હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, એટલે કે થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે। નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો। એમાં પહેલું હનુમાને મોટા થઈને શું કર્યું અને હનુમાને નાના થઈને શું કર્યું? તો આપણે પાઠમાં જોયું ને કે હનુમાન છે એ મોટા થઈ જાય એટલે છે એનો હાથ લંબાવી ને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લે છે, અને નાના થઈ અને છાબડીમાંથી છે એ બધી રોટલીઓ ખાઈ જાય છે। જવાબ હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હનુમાને નાના થઈને છાબડીમાંની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી। હવે બીજું ઘરમાં હનુમાન શું કરતા? તો આપણે જોયું ને કે પાઠમાં છે કે હનુમાનજી એ ઘરના બધા કામ એ ઝડપથી પતાવી દેતા અને પછી છે એની માતા સાથે વાતો કરતા અને રમતા। તો જવાબ ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા। હવે આગળ જોઈએ ત્રીજું હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા। ચોથું હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? તો જવાબ હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગુજડાની જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું, પછી પૂંછ આસન પર બેઠા। હવે પાંચમું સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો આપણે છે એમાં જોયું ને કે બધા સૈનિકો છે એ ક્યાંકથી થોડા ગાભા ગોદડા અને તેલ લાવ્યા, પછી છે એ ગોદડા અને જે કપડાં હોય એની પૂંછડી પર વીંટ્યા અને તેલ નાખી અને પછી છે
એ દિવાસળીથી પૂંછડી સળગાવી. જવાબ: સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાડ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું, પછી દિવાસળીથી પૂંછડી સળગાવી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. એમાં શું કીધું? નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો આ વિધાન સાચું છે ને. કેમાંથી છે? એક મંત્રી કહે છે કે હનુમાન છે એ મહેમાન કહેવાય, એટલે એને પણ છે એ આસન મળવું જોઈએ. બીજું, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠો, તો એ આવશે ખોટું. હનુમાન રાવણ ક્યારે વધારે ગુસ્સે થાય છે? જ્યારે હનુમાન કહે છે ને કે શ્રીરામનો ભક્ત છે, કેને છે, એ શ્રીરામનો દૂત છે, ત્યારે એ વધુ ગુસ્સે થાય છે. ત્રીજું, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી, તો એ સાચું. ચોથું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા, તો એ આવશે ખોટું, કે પોતાની મરજીથી નહીં પણ એને છે એ સૈનિકો લઈ ગયા. પાંચમું, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવ્યું, તો આ પણ વિધાન આવશે ખોટું. છઠ્ઠું, હનુમાને સડકતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલોમાં ઠેર ઠેર આગ લગાડી, તો એ વિધાન પણ આવશે સાચું. સાતમું, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, તો એ વિધાન પણ આવશે સાચું. હવે આગળ જોઈએ. આઠમું, રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી, તો એ વિધાન પણ ખોટું છે. રાવણ છે એને ઊભવાનું કહે છે પણ એને છે એ વિનંતી નથી કરતો. નવમું, હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે સાડવાઓને નુકસાન કર્યું, તો એ વિધાન પણ સાચું છે. દસમું, હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા, તો એ વિધાન પણ ખોટું છે. દરિયા જેવી મોટી નદી નહીં પણ એ છે એ દરિયો જ કૂદીને, એટલે કે દરિયા ઉપરથી જ છે એ પસાર થઈને આવ્યા હતા. ચોથું, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. માં પહેલું, હનુમાને ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, તો નાના કે મોટા શું આવશે? મોટા ને, કે હનુમાને મોટા થવા જમણા હાથનો અંગૂઠો પકડ્યો. બીજું, ખાલી જગ્યા આંગળી પકડીને હનુમાન નાના થતા, તો એમાં શું આવે? વચલી કે પછી ટચલી? ટચલી આવે ને, કે ટચલી આંગળી પકડીને હનુમાન નાના થતા. ત્રીજું, હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા, તો રામદૂત કે સેનાનાયક? તેમાં શું આવે? રામદૂત આવે ને, કે હનુમાન રાવણના સભાગૃહમાં રામદૂત તરીકે ઉપસ્થિત હતા. ચોથું, લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી, તો આરસે કે સોને? શું આવે? સોને આવે ને, કે લંકાની નગરી સોને મઢેલી હતી. પાંચમું, રાવણને ખાલી જગ્યા મસ્તક હતા, 20 કે 10? 10 આવે ને, કે રાવણને 10 મસ્તક હતા. હવે પ્રશ્ન નંબર 5, બંધ બેસતા જોડકા જોડો. તો પહેલાં છે એ આપણે અવિભાગ જોઈએ. એમાં શું આપ્યું? પહેલું હનુમાન, બીજું સીતા, ત્રીજું રાવણ ને ચોથું લંકા. હવે બમાંથી જોઈએ. એમાં ક અશોકવન, ખ દસ મસ્તક
વીસ હાથ, ગ સોને મઢેલી, પછી ઘ સંદેશવાહક અને ચ અયોધ્યા. તો એમાં પહેલું હનુમાન, તો હનુમાનની સામે શું આવે? ઘ સંદેશવાહક. આપણે છે એ પાઠમાં જોયું ને કે જ્યારે છે એ હનુમાનજી સીતાને છે એ પાછા ત્યાંથી લંકાએથી આવવા કહે છે ત્યારે સીતાજી એને કહે છે ને કે તમે સંદેશવાહક છો અને તમે છે એ તમારું કામ કર્યું. એટલે અગિયારમાં પહેલામાં આવશે ઘ સંદેશવાહક, બીજું સીતા. તો સીતા છે એની સાથે શું આવે? અયોધ્યા, સોને મઢેલી, દસ મસ્તક, વીસ હાથ કે પછી અશોકવન. અશોકવન આવે ને સીતા સાથે, એટલે સીતા. એમાં આવશે ક, પછી રાવણ, તો એમાં દસ મસ્તક અને વીસ હાથ એટલે કે ખ. પછી ચોથું લંકા, તો એ શું આવશે? સોને મઢેલી એટલે કે ગ. પહેલામાં આવશે ઘ, બીજામાં આવશે ક, ત્રીજામાં આવશે ખ અને ચોથામાં આવશે ગ. તો આજ માટે આટલું જ. આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું.